સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. આની ગાડી કેમ રિવર્સ આવે છે? ચાલ આ કોઈ રીત છે ગાડી પર ચડી બેસવાની? ચાલ ઉતર, નીચે ઉતર. મને પણ તારી ગાડીમાં બેહાડી લેને. ચાલે ચાલ 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 ઉતાર, નહીં તો હાથ ખેંચીને ઉતારી દઈશ. અલે એ ડાઈવરિયા, હું એજ તો ઈચ્છું છું કે તું મારો હાથ જાલે. પણ હા, હાથ જાલીને જિંદગી પણ છોડતો નહીં. હા, જિંદગી પર છોડતો નહીં. એ ઉતાર, ચાલ ને ઉતાર ને ઉતાર ને ઉતાર ને. હા નહીં ઉતરું, જા હું કરી લઈશ. અરે આ ગાંડી માંડી તો નથી થઈ ગઈ ને? પાગલ થઈ ગઈ છું. પાગલ પાગલ થઈ ગઈ છે? હા, કોની પાછળ પાગલ થઈ ગઈ છે? હોવ, પાગલ તો થઈ ગઈ છું, પણ કોઈની ફ્રીજમાં. અરે અરે જાનકી તો, અરે આ શું પહેર્યું છે તે બધું? આ શું કરી રહી છે તું? હા એ રામ, હવે તો તું માની ગયો ને કે આપણી પ્રીત માટે હું કાઈ પણ કરવા તૈયાર છું. માની ગયો. પણ હા, હું જે કહીશ એ તું કરીશ? કરીશ. ખરેખર? ખરેખર. એ કાંતા, શું છે? તો લે, આ પહેરી લે. એ જાનકી કેમ ચૂપ છે? સાંભળી રહી છું. શું? તારી ધડકન. જાણી લઉં ને કે તું સાચું બોલે છે કે ખોટું. એટલે એટલે એ જ કે તું જે મને કહી રહ્યો છે એ જ તારું હૃદય કહી રહ્યું છે કે નહીં? શું? કે તું મને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે છે. અચ્છા, તો શું કહે છે મારી ધડકન? ખોટું બોલે છે તું. ક્યાં ક્યાં જાય છે તું? એ જાનકી, જીભ કદાચ ખોટું બોલી શકે, તારા કાન ક્યારેક ખોટું સાંભળી શકે, પણ આંખ કોઈથી કોઈને છેતરી ના શકે. જો મારી આંખોમાં શું વંચાય છે તને? એ જ કે તું ખૂબ ચાહે છે મને, તારી જાત કરતા પણ વધારે પ્રેમ કરે છે મને. અને તું? મારી જાત કરતા પણ વધારે. ખબર છે મને, ખબર છે મને. મારી આંખે જોયું છે. જીવનલાલ, લગ્નની તારીખ નક્કી કરતા પહેલા તમે જાણ્યું કે તમારી દીકરી જાનકી તમારા બે કોડીના ડ્રાઈવર સાથે પ્રીતના ખેલ ખેલી રહી છે? ના મનસુખલાલ, તમારી કઈ ગેરસમજ થતી લાગે છે. જીવનલાલ, મારા દીકરાએ સગી આંખે આ જોયું છે. શું કહ્યું? કે તને જોયું? અરે શું થયું? એવું તે શું કહ્યું મનસુખભાઈએ? જાનકી ત્યાં જ ઊભી રહે. મેં જે વાત સાંભળી છે સાચી છે? મારી દીકરી એક ડ્રાઈવર સાથે સંબંધ રાખે છે. બોલ, આ વાત સાચી છે કે નહીં? જવાબ આપ. અરે તું શું જવાબ આપવાની હતી? અરે આ તારા રંગ ઢંગ જ બતાવી રહ્યા છે કે આ વાત સાચી છે. અરે આટલા લાડ અને પ્રેમથી તને ઉછેરીને મોટી કરી, અરે આ બદલો આપ્યો? મા બાપની આબરૂ તને જરા પણ વિચાર ના આવ્યો? પણ બાપુજી, ચૂપ કર. નહીં નહીં,
શું કરો છો તમે? દીકરી પર હાથ લઈ જા, લઈ જા મારી નજર સામેથી, નહીતર નહીં. ચાલ ચાલ, એથી કહું છું, ચાલ કહું છું, ચાલ અંદર ચાલ. સૌજી, તેને તારા દીકરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તમને નહીં છોડું. ચાલ. જાનકી, જાનકી, આ તે શું કર્યું? અને શું જોઈને તું એના પ્રેમમાં પડી? આપણા ઘરની આબરૂ, બે કુટુંબ વચ્ચેના તફાવતનો તને જરા પણ વિચાર ન આવ્યો? માં, કુદરત જ્યારે બે હૈયામાં પ્રીતની વાસણી વગાડે છે ને, ત્યારે એને કોઈ નથી રોકી શકતું. એ અમર સુરો, ઊંચ નીચની બધી જ દિવાલોને વિંધીને દલડાની પ્રીતના સાચા ગીત ગાતા હોય છે. પણ તારા બાપના સ્વભાવ તો તું જાણે છે ને, આનું શું પરિણામ આવશે એની તને ખબર છે? પ્રીત ક્યારેય પ્રાણ કે પરિણામની ચિંતા નથી કરતી. હવે તો આ હેતની હોડી મજધારે ડૂબે કે કિનારે પહોંચે, એની મને કોઈ જ પડી નથી. સૌજી, તને અને તારા દીકરાને નહીં છોડું. સૌજી, ક્યાં છે તારો બાપ? શેઠજી, તમે અહીંયા મારા ઘરે? ક્યાં છે તારો નાલાયક છોકરો? શેઠજી, મારા દીકરાથી કઈ ભૂલ થઈ? તને ખબર છે, એ જે થાળીમાં જમ્યો એ જ થાળીમાં થૂક્યો છે. એણે મારા ઘરની આવરૂ પર નજર બગાડી છે. શેઠજી, તમારી કઈ ગેરસમજ થતી લાગે છે. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે. શેઠજી, એ ક્યારેય એવું નહીં કરે. ચૂપ કર, વિશ્વાસઘાતી. લાલાયક છોકરાએ કરેલા કાળા કામો બદલ ગુનો કબૂલ કરવાના બદલે એને છાવરે છે. સાંભળ સૌજી, અત્યારે જ હું તને ગોળીએ મારત, પણ વર્ષોના સંબંધની શરમ નડે છે. બસ બસ કરો શેઠજી, અત્યાર સુધી મેં તમારી આમન્યા રાખી છે અને એ આમન્યા હું તોડવા પણ નથી માંગતો. પણ મારો દીકરો મારું સ્વમાન છે અને મારા સ્વાભિમાનને જો તમે પડકારશો તો હું સહન નહીં કરી શકું. અરે બોલો સૌજી, ચલો નીકળો અહીંથી. બાપુજી, બાપુજી, જોવો છો શું? બોલો, સામાન ઉસકીને બહાર ફેંકો, ફેંકો બધું બહાર. આજ સુધી મેં હંમેશા તમારી આમન્યા જાળવી છે, કારણ કે અમે લોકો તમારું લૂણ ખાધું છે. પણ આજે જે રીતે મારા બાપુના આખા ભરના પરસેવાનું ઋણ તમે ચૂક્યું છે, તમારા માટેના બધા માન સન્માન અને આમન્યાના બંધ તૂટી ગયા છે. એ છોકરા, આટલો મોટો દગો વિશ્વાસઘાત કર્યા પછી પણ તારી આ હિંમત? વિશ્વાસઘાત તો તમે કર્યો છે શેઠ. જિંદગી આખી તમારી વફાદારીમાં ખર્ચી નાખનાર મારા બાપુને એક પણ નો વિચાર કર્યા વગર હળદૂત કરીને કાઢી મૂક્યા. દગો તો તમે કર્યો છે શેઠ. હેસિયત ભૂલી ગયા છો તું અને તારા બાપુજી. હેસિયત જેટલી ચાદર લાંબી હોય ને તેટલા જ પગ લાંબા કરાય. સમજાવે એમને, અને તું પણ સમજ. આ હેસિયત અને ચાદર ની વાતો તો કાયર માણસોની કહેવાય શેઠ. મરત તો એને કહેવાય જે આભને ચાદર બનાવીને ઓઢે અને પથ્થરમાં લાત મારીને પાણી કાઢે. એ બસકર, બે કોડીના છોકરા બસકર તું. અત્યારે તો મેં એમને ફક્ત ઘરમાંથી કાઢી મૂક્યા છે. હવે જો તું નહીં સમજે ને તો તારી લાશ રસ્તાના કોઈ ખોળામાં રજડતી છે. શેઠ, પણ મારી લાશની ખાપણના કપડાને તમારી દીકરી પોતાનું પાનેતર સમજીને ઓઢશે. વિશ્વાસ છે મને મારી જાનકી પર, ભરોસો છે મને મારા પ્રેમ પર.
આ ઘડીએ મારી નજર સામેથી દૂર થઈ જા નહીતર નહીતર શું કરશું આજે તો ફક્ત એટલું જ કહેવા માટે આવ્યો છું તમારી પાસે શેઠ કે તમે ગમે તેટલી જોર જબરજસ્તી કરશો વખત હવે ફરીવાર તમારા આ જ આંગણામાં આવી તમારી નજરની સામેથી તમારી આ દીકરીને મારી પરણેતર બનાવીને લઈ જઈશ અને તમે કંઈ નહીં કરી શકો એવું ક્યારેય નહીં બને બાપુજી બનશે જરૂર બનશે અને એ વખતે રોકી શકાય ને તો રોકી લેજો બે કોડીના છોકરા આગળ આપની છોકરીએ મારું નાક કાપ્યું છે કુટુંબની આવરણનું નીલામ કર્યું છે મને તો લાગે છે આ છોકરી આપના હાથમાંથી ગઈ એણે મારી પીઠ પાછળ ઘા કર્યો છે ઘા આ મુશ્કેરી જવાથી કશું જ વળવાનું નથી આપણે જેટલી તાકાત અજમાવવા જઈશું ને એમાં નામ આપણું ખરાબ થશે આમ જોવા જઈએ તો વાંક તમારો પણ છે ખૂબ લાડ લડાવ્યા તમે તમારી દીકરીને એનું જ પરિણામ છે માટે જરાક શાંતિથી સમજદારીથી આનો રસ્તો કાઢો શું રસ્તો શેનો રસ્તો મને તો કઈ સુજતું નથી મને તો બસ એક જ વિચાર આવે છે સૌથી પહેલા પેલા નાલાયક હરામીને પતાવી દઉં પછી મારું જે થવાનું હોય તે થાય મને એની કોઈ પરવા નથી શું આમ કરવાથી આ પ્રશ્નનો ઉકેલ મળી જવાનો છે ના એના કરતા આપણે કંઈક એવું કરીએ કે આપણા મનનું ધાર્યું થાય અને કુટુંબની આબરૂ પણ બચાવી શકીએ અને બધું જ શાંતિથી પતી જાય એટલે જાનકીના ઘડિયા લગ્ન લોડું છાજું તપે અને આપણા હાથ દાજે ને એના કરતા આ જ ઉપાય યોગ્ય છે જો મનસુખલાલ ઘરના માણસ છે સમજદાર છે સમજુ છે સમજી જશે અને કેતન પણ બહુ સારો અને ડાયો છોકરો છે શું કહો છો તમે તારી વાત તો સાચી છે ઘડિયા લગ્ન લઈ વાતનો નિકાલ લાવી દઈએ અત્યારે જ મનસુખલાલ સાથે વાત કરું છું બાપુજી તો મારા ઘડિયા લગ્ન લઈ રહ્યા છે અને રામને તો આ વાતની ખબર પણ નથી નહીં નહીં હું મારા સેઠામાં રામ સિવાય બીજા કોઈનું સિંદૂર નહીં પૂરું ક્યારેય નહીં જાનકી તો યુગો યુગોથી રામની હતી અને રામની જ રહેશે હા રામ 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 જાનકી કેમ આટલી બધી ગભરાયેલી છે રામ રામ હું મારું ઘર છોડીને કાયમને માટે આવી ગઈ છું કારણ કે મારા બાપુજીએ આપણા લગ્ન કરાવવા માટે ક્યારેય રાજી નહીં થાય રામ ચિંતા નહીં કર જાનકી જાનકી તો યુગો યુગોથી રામની હતી ને રામની જ રહેશે તો મારી પર વિશ્વાસ રાખ રામ આપણી સાચી પ્રીત માટે હું વર્ષો નહીં પણ યુગો સુધી તપશ્ચર્યા કરવા તૈયાર છું પણ એકવાર હું પારકી બની ગયા પછી એ બધું જ નકામું છે રામ બધું જ નકામું છે એટલે કંકોત્રી અને તિથિ વગર માંડવી મારું મોત લખાઈ રહ્યું છે મારા બાપુજી કેતન સાથે મારા ઘડિયા લગ્ન લઈ રહ્યા છે એટલે જ હું તારી પાસે દોડી આવી છું રામ તારા સિવાય હું બીજા કોઈને ક્યારેય નહીં થઈ શકું ક્યારેય નહીં થઈ શકું રામ જાનકી જા કોઈથી સાંભળો છો જાનકી ઘરમાં ક્યાંય નથી શું બધે શોધી વાળી નાસી ગઈ એ છોકરી અરે અરે તમે શું કરો છો મારી વાત સાંભળો આ શું કરો છો તમે જન્મ આપનાર મા બાપ નો વિશ્વાસઘાત કરી નાસી ગઈ એ હું એ બે ટકા ના ડ્રાઈવર ને લઈ છોડું હું એને મારી નાખીશ હું અહીં છું શેઠ તમારી સામે જ છું રામખોર નહીં તો છોડવાને ઉપાડી ગયો તું મારી દીકરીને હરામખોર એને ફોસ્ટ લાવીને તું મારી આબરૂ લૂટી ગયો નાલાયક
લૂટો લૂંટારા ચલાવે શેઠ, અને હું તો એક સામાન્ય માણસ છું, ડ્રાઈવર, દિલવાળો, કોઈને ભટકાવવા નહીં પણ ભટકેલાને માર્ગ બતાવવા આવ્યો છું. બકવાસ બંધ કર. મારી દીકરીને પરણીને મારી દોલત હાંસલ કરવા માંગે છો તું? બહુ અભિમાન છે ને તમને તમારા પૈસાનું. અભિમાન નહીં પણ હકીકત છે, જે ધારું એ કરી શકું છું મારા પૈસાથી, પણ તારા જેવા 2% માણસને નહીં સમજાય. એમ તમે ધારો એ ખરીદી શકો છો તમારી દોલતથી, તો ખરીદીને બતાવો મારું ઈમાન, ખરીદીને બતાવો તમારી દીકરીનું મન. આ દોલત જ મહત્વની હોત તો તમારી આ દીકરી તમારું ઘર છોડીને મારા સુધી પહોંચી જ ના હોત. શેઠ, પંખીને તો જીવવા માટે મનગમતા આભની જરૂર પડે, સોનાના પિંજરની નહીં. તે મારી દીકરીને પહેલાવી છે, પસાવી છે, ભગાડી ગયો છે તું. નહીં છોડું હું તને. શું કરો છો તમે? રામ, જાનકી ક્યાં છે? ક્યાં છે મારી જાનકી? જાનકી, જે ઘડીએ તમારી દીકરી તમારું ઘર છોડીને મારા સુધી પહોંચી, એ જ ઘડીએ એની સેથીમાં સિંદૂર ભરીને કરી લીધા હોય. પણ નહીં શેઠ, તમારા કાળજાના કટકાને એક કાયરની જેમ ચોરી જાય આ ડ્રાઈવર નહીં, મને શ્રદ્ધા છે. એક દિવસ તમારા આ જ હાથે તમારી લાડકીને આશીર્વાદ આપીને મારી પરણેતર બનાવીને તમે જ વળાવશો, પણ ત્યાં સુધી તમારે ત્યાં મૂકેલી મારી આ એક થાપણ છે, મારા રુદિયાના તારથી ગૂંથેલી થાપણ, તમારે આંગણે મૂકીને જાઉં છું. વખત આવે લેવા આવીશ શેઠ, પણ તમારે આંગણે મૂકેલી મારી આ થાપણની સાથે જો કોઈ છેતરામણી થઈ છે તો નહીં છોડું, કોઈને નહીં છોડું. પણ ત્યાં સુધી તમારે ત્યાં મૂકેલી મારી આ એક થાપણ છે, મારા રુદિયાના તારથી ગૂંથેલી થાપણ, તમારે આંગણે મૂકીને જાઉં છું. વખત આવે લેવા આવીશ શેઠ,